ચૂંટણી એ ચૂંટણીઓ માટે એક વધારાનો મોરલ બુસ્ટિંગ સાબિત થવાની છે. અને ભૂતકાળમાં પણ જેમ આપણે જિલ્લા તાલુકા પંચાયતમાં જબરજસ્ત બહુમતી મેળવી હતી એ પ્રકારની તાકાત તમારામાંથી ચોક્કસપણે મળશે. અને આવનારા સમયમાં કોંગ્રેસ વધારે મજબૂત બનીને બહાર આવશે અને તમારા સૌના આશીર્વાદ અમને મળે અને ધારાસભ્યોની હૂંફ વધારે એ માટે પરમાત્માને પ્રાર્થના સાથે ધન્યવાદ. જય હિન્દ. વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ, પક્ષી તથા શક્તિસિંહભાઈ, પૂર્વ પ્રમુખ માનનીય અર્જુનભાઈ, સન્માનીય બઘેલજી, શક્તિભાઈ અને ભરતભાઈની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, હું આપણા સૌના તરફથી એમને શુભકામનાઓ પાઠવું છું. કોંગ્રેસ પક્ષ એક છે અને એક રહેવાનું છે. ગમે એટલા પ્રયત્નો થાય અને ભાજપ પ્રયત્ન કરશે ત્રીજા ઉમેદવારની જાહેરાત કરીને ફોર્મ ભરાવવાની સાથે એમણે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે આ વખતે ફરી એક વખત લોકશાહીના મૂલ્યોને બાજુએ મૂકી અને એક અલગ પ્રકારે ચૂંટણી લડવાની એમની જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ અહીંયા આ રાજ્યમાં ફરીથી અખત્યાર કરવાનો પ્રયત્ન કરવાના છે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે. પરંતુ ગમે એટલો પ્રયત્ન થાય કોંગ્રેસ ના ધારાસભ્ય એક રહી અને પક્ષના બંને ઉમેદવારોને વિજયી બનાવશે અને એમને એમ કરવાનું મનોબળ પૂરું પાડવામાં આપ સૌ કાર્યકર્તા મિત્રોનો ખૂબ સાથ અને સહકાર અને એક તાકાત આપના દ્વારા એમને મળી રહેશે એટલી શુભકામનાઓ સાથે બંને ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ.